એક્સનો સ્ક્વેર છે એની સાથે કોઈ ગુણક નથી એટલે ડાયરેક્ટ 8 ના એવા ભાગ પાડવાના કે બે જવાબ આવે તો સિમ્પલ છે ચાર દુ આઠ એ માઇનસ બે છે તો મોટી રકમ માઇનસમાં આપો માઇનસ માઇનસ પ્લસ ચારમાંથી વધતા બે જે માઇનસ બે ડાયરેક્ટ જવાબ લખી શકાય અહીંયા આગળ સગુણક નથી એટલે એક્સ માઇનસ ચાર એક્સ પ્લસ બે બરાબર આનો મતલબ એવો થાય એક્સ માઇનસ ચાર બરાબર અને એક્સ પ્લસ બે એક્સ બરાબર માઇનસ ચાર છે આ બાજુ આવે તો પ્લસ થાય એક્સ પ્લસ બે બરાબર ઝીરો છે બે આ બાજુ આવે તો માઇનસ બે થાય તો બહુપદીના શૂન્યો મળી ગયા ચાર અને માઇનસ બે એકદમ સરળ છે હવે તમને એવું કીધું છે શૂન્યો અને સહગુણક વચ્ચેના સંબંધ માટે આપણે આની ઉપર બહુપદી ઉપર જવાનું એક્સના સ્ક્વેર સાથે કઈ રકમ છે ના તો એક સમજવાની એને એ કહેવાય એ બરાબર એક પછી માઇનસ બે તો બી બરાબર માઇનસ બે પછી અચળપદમાં સી બરાબર માઇનસ આઠ તો માઇનસ આઠ શૂન્યના સરવાળાનું સૂત્ર છે આલ્ફા બીટા પણ આ ના લખવું હોય તો આપણે લખી શકાય માઇનસ બે આપો મેં તમને બે દિવસ પહેલા જ સ્ટાર્ટ કરી બહુપદી ત્યારે તમને સૂત્ર કરાવડાયા હતા બીની જગ્યાની રકમ લખો માઇનસ બે પણ યાદ રાખો આ માઇનસ સૂત્રની નિશાની છે માઇનસ બે અપો એની જગ્યાએ એક લખો માઇનસ માઇનસ પ્લસ બે જવાબ આવે શૂન્યના ગુણાકારની અંદર આલ્ફા ગુણ્યા બીટા થાય આ બે બીજનો ગુણાકાર થાય પણ એની અંદર જવાબ છે સી અપો સી ની જગ્યા લખો માઇનસ આઠ એની જગ્યાએ લખો એક છેદમાં એક લખોક ના લખો ચાર એટલે માઇનસ આઠ આ શૂન્યનો સ ગુણક શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ થયો બીજો દાખલો છે અહીંયા એક્સની જગ્યાએ ચાર એસ નો સ્કવેર માઇનસ ચાર એસ પ્લસ એક પહેલા તો આપણે કામ કરીએ એસ ના સ્કવેર સાથે સહગુણક આપેલો છે પહેલો સહગુણક અને છેલ્લા સહગુણકનો ગુણાકાર કરવાનો ચારિકા ચાર ચાર ના એવા ભાગ પાડવો કે બે ચાર આવે તો બે દુ ચાર અહીંયા માઇનસ તો પ્રથમ રકમ માઇનસ પ્લસ માઇનસ માઇનસ ત્રણ પદના ચાર પદ પાડવાના બબ્બેના ભાગ પાડી અને કોમન કાઢીને જવાબ આપવાનો છે પ્રથમ પદ લખી નાખ્યું ચાર એસ સ્કવેર બીજું આવશે માઇનસ ટુ એસ પછી પાછું આવશે માઇનસ ટુ એસ પ્લસ એક બબ્બેના ભાગ પાડ્યા આ બંનેમાંથી કોમન નીકળે બે બંનેમાંથી એસ એસ નીકળે છે કૌંસમાં શું વધે બે નીકળી ગયા બે દુ ચાર એસના ના એસ માંથી એટલે એસ માઇનસ ટુ એસ નીકળી જાય કઈ ના વધે તો એક આ બંનેમાંથી કોમન ના નીકળે તો એક નીકળે અહીંયા માઇનસ નિશાની છે એટલે અંદર નિશાની બદલાઈ જશે બંને નિશાની સેમ ટુ સેમ 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 જ થાય એટલે અંદર આપણે આવશે ટુ એસ માઇનસ એક બરાબર જીરો એટલે ટુ એસ માઇનસ એક ટુ એસ માઇનસ એક એક વખત ખેંચો અહીંયા છે ટુ એસ માઇનસ એક આનો મતલબ થાય ટુ એસ માઇનસ એક બરાબર જીરો અને ટુ એસ માઇનસ એક બરાબર જીરો આ માઇનસ એક છે આ બાજુ હોય તો પ્લસ બે ગુણાકાર માંથી નીચે ભાગાકારમાં તો એક શૂન્ય મળ્યું એક દીત્યાંશ એવું છે બાજુ તો બે ગુણાકારમાંથી બીજું મળ્યા મળ્યા અને 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 કહેવાય કહેવાય વચ્ચેનો સંબંધ માટે આપણે એ બી અને સી નક્કી કરો એ કેટલા છે દેખાય છે કેટલા ચાર બી કેટલા છે માઇનસ ચાર સી કેટલા છે એક તો જો આપણે અહીંયા લખેલા જ છે એ બરાબર ચાર બી બરાબર માઇનસ ચાર સી બરાબર એક શૂન્ય નો સરવાળાનું સૂત્ર આલ્ફા માઇનસ બી લખાય છેદમાં ચાર ચાર એકા ચાર આલ્ફા ગુણ્યા બીટા સી અપોને કહેવાય સી ની અંદર એક છે તો એક લખ્યો એની જગ્યાએ ચાર છે તો ચાર લખ્યા તો જવાબ આવ્યો એક ચતુર્થાશ ત્રીજો દાખલો જોઈએ છ એક્સ નો સ્કવેર માઇનસ ત્રણ માઇનસ સાત ગોઠવવા પડે છ એક્સ નો સ્કવેર પછી પદ અને પછી અચલ પદ એટલે એના બરાબર આપણે ઝીરો કર્યા પ્રથમ સહગુણક અને અંતિમ સહગુણક છ તરીને અઢાર એના એવા ભાગ પાડો કે સાત આવે નવ દુ અઢાર માઇનસ તો મોટી રકમ માઇનસ 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 પ્લસ માંથી બે જાય સાત ત્રણ પદના ચાર પદ છ એક્સ સ્ક્વેર માઇનસ નવ એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો આ બંને કોમન અને આ બંને કોમન કાઢશું પહેલામાંથી કાઢશું ત્રણ એક્સ તો ત્રણ દુ છ એક્સ ત્રણ દુ ને છ એક્સના સ્ક્વેર એક્સ માઇનસ ત્રણ તરીને નવ એક્સ કોમન નીકળી ગયા કોઈ કોમન ના નીકળે તો એક તો ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો સેમ ટુ સેમ પદ છે ટુ એક્સ માઇનસ ત્રણ એક વખત ખેંચી લો ત્રણ એક્સ પ્લસ વન બરાબર જીરો આનો મતલબ એવો થાય ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર અને ત્રણ એક્સ પ્લસ વન તો આ આ પદીના શૂન્ય થાય સાહેબ હવે પછી આનું શું કરવાનું છે ઓકે શૂન્યનો સહ ગુણક અને એમનો સંબંધ તો એ બી અને સી એ બરાબર છ બી બરાબર માઇનસ સાત અને સી બરાબર માઇનસ ત્રણ જોઈ શકો છો એ છ બી માઇનસ સાત સી માઇનસ ત્રણ શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા માઇનસ બી અપોને માઇનસ સૂત્રની નિશાની બીની જગ્યાએ માઇનસ સાત છેદમાં છ માઇનસ માઇનસ પ્લસ સાત છેદમાં છ તે જ રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા સી અપોને સીની જગ્યાએ માઇનસ ત્રણ એની જગ્યાએ છ ત્રણ દુ છ માઇનસ એક દ્વિતીયાંશ આટલું જ છે આની જેવા બીજા ચાર પાંચ દાખલા આપું છું તમે ગણશો એવી આશા રાખું છું અને એ તમે ગણી અને મને પીડીએફ મોકલી દેવાની રહેશે ફરજિયાત દરેક વિદ્યાર્થીએ હોમવર્ક મોકલવાનું રહેશે